લોકડાઉનનો આજે પંદરમો દિવસ છે એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ખૂબ જ તેજીથી પ્રસરી રહ્યો છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં આ વાયરસને અટકાવવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે એ વાત અલગ છે કે ભારત પણ આ વાયરસ સામે જીતી નથી શક્યો પરંતુ આ વાયરસને અંકુશમાં રાખવામાં ભારત વિશ્વનો એકમાત્ર દેશ બની ગયો છેલ્લા પંદર દિવસથી લોકડાઉનના પગલે વાયરસના સંક્રમણના અંકુશમાં રાખવા માટે ભારતને ચોક્કસ સફળતા મળી છે વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસને લઈ મચેલી તબાહી ઉપર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં કોરોના વાયરસના સમગ્ર વિશ્વમાં જેમાં ત્રણ લાખ આઠ હજાર છસો ચોર્યાસી લોકોને સાજા કરવામાં સફળતા મળી છે જ્યારે ત્યાંસી હજાર નેવું લોકો કોરોના વાયરસને લઈ મોતને ભેટી ચૂક્યા છે આ આંકડા જ દર્શાવે છે કે કોરોના કેટલો ખતરનાક વાયરસ છે અને ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો એકસો ચોસઠ સુધી પહોંચી ગયો છે આ વાયરસ ની ગંભીરતા હજુ દેશવાસીઓમાં જોવા નથી મળી રહી લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે ત્યારે લોકડાઉનના પગલે દેશની અન્ય રાજ્ય સરકારો દ્વારા લોકડાઉન ને લંબાવવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે